मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे जुदा जुदा गणित अने विज्ञानना जुदा जुदा बहुविकल्पी प्रश्नों करी रह्या छे। आजे आपणे छठा धोरणना विज्ञान बीजा प्रकरण आहारना घटकोना जुदा जुदा एमसीक्यू प्रश्नों आपणे उकेलीशुं। चलो शुरू करिए। खाद्य पदार्थ में कार्बोदितनी हाजरी चकासवा कया द्रावणनो उपयोग थाय छे? तो शेनो उपयोग थाय छे? आयोडीनना द्रावणनो। त्यारबाद आगळ वधीए। जो कार्बोदित युक्त पदार्थ अथवा तो कोई पण खोराक छे एना पर आयोडीनना द्रावणना टीपा नाखीए तो आयोडीनना द्रावणना रंग छे ए केवो बनशे ते आपणे कहेवानुं छे। केवो बनशे? तो के भूरो काळो, काळाश पड़तो भूरो रंग बनशे। आपणे आ तमारा विज्ञान शिक्षके प्रयोग पण तमने बताव्यो हशे। त्यारबाद आहार माटे जरूरी केटलाक आवश्यक घटको होय छे तेने शुं कहे छे? तो के तेने पोषक द्रव्यो कहे छे। आगळ वधीए आपणे। क्यूं पोषक द्रव्य स्टार्च अने शर्करा स्वरूपमां होय छे? चरबी, कार्बोदित, विटामिन के प्रोटीन? तो शुं आवशे जवाब मां? कार्बोदित छे जवाब तरीके मळी जशे आपणने। त्यारबाद घऊं, चोखा, बाजरीमांथी क्यूं पोषक द्रव्य मळे छे? जो आ घऊं, चोखा अने बाजरी त्रणे त्रण शुं छे? तो के धान्यो छे। तो धान्यमांथी मोटा भागे आपणने शुं मळे? तो के कार्बोदित मळशे आपणने। त्यारबाद नीचे चार पदार्थों आप्या छे ए चार माथी कार्बोदित छे ए से माथी मळे छे आपणे कहेवानुं छे? चणामांथी मळशे? तो के ना। वटाणामांथी? नहीं। मगमांथी? नहीं। तो आ चणा, वटाणा ने मगमांथी शुं मळशे ए छे ए मने कॉमेंट में जणावजो। कार्बोदित अहीं शेमांथी मळशे? आ चार ऑप्शन मांथी मकाईमांथी मळशे। त्यारबाद सातमो प्रश्न, शेमांथी कार्बोदित मळतुं नथी? चोखा, चणा, मकाई, घऊं? तो जो अहीं आपणे उपला प्रश्नमां छे चणामांथी कार्बोदित आपणने मळतुं नथी। त्यારબાદ ખાદ્ય પદાર્થો પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખીએ। ખાદ્ય પદાર્થ કોઈ પણ લેવાનો તેમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખીએ તો કયા પોષક દ્રવ્યની હાજરી આપણને જોવા મળશે? કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ ચરબી નહીં મળે, કાર્બોદિત નહીં મળે, વિટામિન પણ શેની હાજરી મળશે? પ્રોટીનની। અને તમામ પ્રકારના પ્રોટીન છે એ શેમાંથી મળે છે તે મને કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ દિનેશ ભાઈ છે એ પ્રોટીન યુક્ત ખોરાક છે એના પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખે તો આ જે મિશ્રણનો જે દ્રાવણ આપણે નાખ્યું તેનો રંગ કેવો થઈ જશે? તો કે તેનો રંગ થઈ જશે જાંબલી રંગ થઈ જશે। જો આગળ જોયું હતું ભૂરો અને કાળો રંગ શેના માટે થતો હતો? યાદ છે તમને? યાદ હોય તો નીચે કોમેન્ટમાં મને જણાવજો। ત્યારબાદ મગફળીના દાણા છે એ કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે છે તો તેમાં કયા પોષક દ્રવ્યની હાજરી હશે? શેની હશે? તો કે ચરબીની। ત્યારબાદ બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીન છે આ ચારે ચાર વસ્તુ છે એમાંથી કયું પોષક દ્રવ્ય આપણને મુખ્યત્વે મળે છે? તો કે તેમાંથી શું મળશે આપણને? ચરબી છે એ આપણને પોષક દ્રવ્ય તરીકે મળશે। ત્યારબાદ દરેક પ્રકારની દાળ છે, તમામ પ્રકારની દાળ છે એમાંથી કયું પોષક દ્રવ્ય આપણને મળશે? તો કે એમાં મળશે આપણને પ્રોટીન। એટલા માટે જ આપણે આહારમાં છે દાળ છે લેવી જરૂરી છે। ત્યારબાદ શરીરવર્ધક ખોરાક કોને કહેવાય છે? શરીરની વૃદ્ધિ થાય એના માટેનો ખોરાક જો લેવો હોય તો એ કેવો ખોરાક લેવો જોઈએ આપણે? ચરબીયુક્ત લેવો જોઈએ,
कार्बोदित युक्त लेवो जोईए, विटामिन युक्त के प्रोटीन युक्त? तो एमां आवशे प्रोटीन युक्त खोराक छे आपणे लेवो जोईशे। त्यारबाद 14मो प्रश्न, अपना शरीर ने शक्ति कया पोषक द्रव्यों माथी प्राप्त थाय छे? मात्र चरबी माथी, मात्र कार्बोदित माथी, कार्बोदित अने चरबी माथी के फक्त प्रोटीन माथी? तो अहीं जवाब में आवशे कार्बोदित अने चरबी आ बन्ने प्रकारना खोराक छे आपणे पूरता प्रमाण में लेवा जोईए। त्यारबाद શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયું પોષક દ્રવ્ય છે એ જરૂરી છે? ચરબી, કાર્બોદિત, વિટામિન કે પ્રોટીન? તો અહીં જવાબ આવશે પ્રોટીન છે। એટલા માટે જ પ્રોટીન યુક્ત ખોરાક છે આપણે વધારે પ્રમાણમાં લેવો જોઈએ। ત્યારબાદ કેટલાક લોકો પોતાના આહારમાં માંસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, તો તેમને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો કે તેમને પ્રોટીન છે એ વધારે પ્રમાણમાં મળશે। ત્યારબાદ કાજલ પોતાના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા અને મગ આવા વનસ્પતિ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે, તો કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો કે આ પણ જો સોયાબીન, વાલ, વટાણા, ચણા અને મગ છે, તો આ તમામ છે આ તમામે તમામ પ્રોટીનના સ્ત્રોત છે, એટલે કે તેને પ્રોટીન છે વધારે માત્રામાં મળશે। ત્યારબાદ શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય કયું છે? આપણે રોગ ન થાય, આપણે તંદુરસ્ત રહીએ તેના માટે કયું પોષક દ્રવ્ય? તો કે વિટામિન છે એ શરીરને રોગથી રક્ષણ આપે છે। ત્યારબાદ કલ્પેશ ભાઈ છે એ પંથને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો તેમને ક્યું વિટામિન મળશે? જો સૂર્યના તડકામાંથી પણ આપણને વિટામિન છે મળે છે, એ વિટામિન કયું? વિટામિન ડી છે એ આપણને મળે। એટલે કે જો અહીં પણ યાદ રાખવાનું છે કે સવારે સૂર્યના કોમળ તડકામાં આપણે રમવું જોઈએ। ત્યારબાદ 20મો પ્રશ્ન છે, રુક્ષાંશ એ શું છે? રુક્ષાંશ એ શું છે? વિટામિન છે, પ્રોટીન છે, ક્ષાર છે કે પાચક રેસા છે? તો રુક્ષાંશ એ પાચક રેસા છે। રેસાવાળા શાકભાજીઓ ખાઈએ તો એને કારણે છે એ આપણને પાચન છે વ્યવસ્થિત થઈ શકે છે। ત્યારબાદ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવા કોણ મદદ કરે છે? આપણા શરીરમાં જે પણ પાચન થયા વગરનો જે ખોરાક છે તેને અપાચિત ખોરાક કહેવાય। તેને આપણા શરીરમાંથી બહાર કાઢવો હોય તો કોણ મદદ કરે છે? તો કે પાચક રેસા। એટલે જ આ જે પાચક રેસાવાળો ખોરાક છે એ પણ આપણે પૂરતી માત્રામાં લેવો જોઈએ। ત્યારબાદ રુક્ષાંશ અથવા તો પાચક રેસાનો સ્ત્રોત કયો નથી? એટલે કે ત્રણ આપણને આપેલા છે, ચોથો છે જેમાં પાચક રેસા નથી, તાજા શાકભાજી, તાજા ફળો, દાળ કે પાણી? તો અહીં 22ના પ્રશ્નમાં જવાબ આવશે પાણી। આ ત્રણેયમાં એટલે કે તાજા શાકભાજી છે, તાજા ફળો છે અને દાળ છે એ આપણે ખોરાકમાં લેવા જોઈએ। ત્યારબાદ દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી એ કયા વિટામિનના સ્ત્રોત છે? તો અહીં આવશે દૂધ, માછલીનું તેલ, ગાજર અને કેરી, આ જે છે એમાં આવશે વિટામિન એ, અને વિટામિન એ પૂરતા પ્રમાણમાં લો તો તમને આંખના નંબર પણ ઓછા આવે। ત્યારબાદ દૂધ, માંસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિનના સ્ત્રોત છે? તો કે વિટામિન ડી છે એના સ્ત્રોત છે। અર્ચના નારંગી, આમળા, લીંબુ, ટામેટા, જામફળ, જો આ બધા તમામે તમામ ખાટા ફળો છે, અંગ્રેજીમાં કેવું હોય તો તેને સિટ્રસ ફ્રૂટ કહેવાય, તો કયું વિટામિન ભરપૂર માત્રામાં મળશે?
જે પણ ખાટા ફળો છે, જેટલા પણ ખાટા ફળો છે તેમાંથી આપણને વિટામિન સી છે ભરપૂર માત્રામાં મળે. ત્યારબાદ કયું વિટામિન ઘણા બધા રોગની, કયું વિટામિન ઘણા બધા રોગની સામે રક્ષણ આપે છે? તો કે અહીં વિટામિન સી, એટલે કે વિટામિન સી છે એ આપણા આહારમાં સામેલ કરવું જોઈએ, અથવા તો ઋતુએ ઋતુના જે ફળ જો તમે ખાવ તો આ તમામ વિટામિન આપણને મળી જાય છે. ત્યારબાદ આહારમાં રહેલા પોષક દ્રવ્યનું શોષણ કરવામાં શરીરનો કયો ઘટક છે એ મદદ કરે છે? તો એમાં આવશે પાણી. આ સાથે છે આ વિડીયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના પ્રશ્નો છે આપણે પછીના વિડીયોમાં ગણીશું. ત્યાં સુધી આવજો દોસ્તો.